ગઝલના ગગનમાં જુદા જુદા વળાંકો લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. આજે આપણી સાથે એસએસ રાહી ગઝલકાર આપણી સાથે છે, રાહી તખલ્લુસ છે. રાહી વિશે જો વાત કરવી હોય, ગઝલના મિજાજમાં વાત કરવી, તો રાહી સાહેબ વિશે વાત કરવી હોય તો કહી શકાય કે દાઉદી વોરા કોમના એ વિશિષ્ટ વ્યક્તિત્વ છે. આમ મરીઝ, સાહેબ પાલનપુરી, શેખાદમ આબુવાલા, આ ગઝલકારોએ જે પરંપરા આગળ વધારી હતી એ જ પરંપરામાં એસ એસ રાહી આગળ વધારી રહ્યા છે. એક એવી હું જીદ લઈ બેઠો, દિલ વગરનાને દિલ હું દઈ બેઠો, આવી ગઝલોથી જેમણે શરૂઆત કરેલી, કાં તો એમ કહી શકું કે આવી ગઝલોથી એમનો જેનો પરિચય બંધાયો હતો. એમનું મૂળ નામ તો છે શફકત હુસેન સૈફુદ્દીન વર્ધાવાલા, જે એસ એસ રાહી, ડોક્ટર એસ એસ રાહી તરીકે જાણીતા છે. ગઝલ વિશે પીએચડી કર્યું છે. સૈફુદ્દીન વર્ધાવાલા એ એમના પિતાજીનું નામ, અને એક સૈફુદ્દીન એટલે આપણા સૈફ પાલનપુરી, એ સૈફુદ્દીન ખારાવાલા. મુશાયરાની સાથે જોડાયેલા જે આ પરંપરાના થોડાક નામો છે એમાંનું એક નામ એટલે એસ એસ રાહી. લગભગ 1970 ની સાલમાં રમઝાન મહિનાની અંદર, રમઝાનની અંદર જે રોઝા કરવાના હોય છે એ રોઝાની અંદર સૌથી પહેલો વહેલી જે રોઝા કરતા હોય એ લોકો વહેલી સવારે નાસ્તો કરે અને એને શિહોરી કહે છે. 17-18 વર્ષની ઉંમરનો આ છોકરો એ શિહોરીના સમયે પહેલી જિંદગીની ગઝલ લખે છે. જાણે રમઝાન સવારનો આ પહેલો નાસ્તો, આ ગઝલ જાણે બધું પ્રતિકાત્મક બનીને આવતું હોય ને એવું લાગે. અને પછી તો એ 18 વર્ષની ઉંમરેથી લખેલી ગઝલોએ 20મા વર્ષે એટલે માત્ર 2 વર્ષની અંદર પરવાઝ નામનો ગઝલ સંગ્રહ 1972માં આવે છે. લગભગ 1970થી ગઝલ યાત્રા શરૂ કરનાર એસ એસ રાહી ની સાથે આજે આપણે એમની ગઝલો, એમના સંપાદનો અને એના વિશે વાત કરીએ. એમની એક બહુ સુંદર શેર યાદ આવે, મેલું ઘેલું ફળિયું દે, સાવ તૂટેલું નળિયું દે, છોને તરસ્યો છું જીવનમાં, છોને તરસ્યો છું જીવનમાં, મૃત્યુ ગંગા જળિયું દે. ગંગાજળ અને ઝમઝમ આ બેનો સમન્વય ગુજરાતી ગઝલકારોની અનેક ગઝલોમાં જોવા મળે છે. ગુજરાતી મુસ્લિમ ગઝલકારોના અનેક ગઝલોની અંદર આનો એક અદ્ભુત સુભગ સમન્વય જોવા મળે છે. રાહી તેમાંના એક છે. રાહી સાહેબ પાસેથી આપણે એમની તાજી ગઝલો સાંભળીએ. નમસ્તે રાહી સાહેબ. નમસ્તે. તમારી ગઝલો આપણે સાંભળીએ. હા, તો મિસ્કિન સાહેબ, સૌ પ્રથમ એક ગઝલ છે કે ભરચક નદીની મધ્યમાં તારું મકાન છે. ભરચક નદીની મધ્યમાં તારું મકાન છે અને વરસાદ તોય તારા ઉપર મહેરબાન છે. વાહ, વરસાદ તોય તારા ઉપર મહેરબાન છે. અને ઈશ્વરનું બીજું નામ ખલાસી છે દોસ્તો. ઈશ્વરનું બીજું નામ ખલાસી છે દોસ્તો, કારણ કે એના હાથમાં સૌનું સુકાન છે. વાહ, કારણ કે એના હાથમાં સૌનું સુકાન છે. અને વગડા વિશે કશી જ ના શંકા કરે કોઈ, વગડા વિશે કશી જ ના શંકા કરે કોઈ, ઠંડી હવાની લહેર એ એનું પ્રદાન છે. કે ઠંડી હવાની લહેર એ એનું પ્રદાન છે. અને શેર છે મિસ્કિન સાહેબ કે ચહેરાને માત્ર જોઈને તારણ ન કાઢતું, ચહેરાને માત્ર જોઈને તારણ ન કાઢતું, કે ચહેરાને માત્ર જોઈને તારણ ન કાઢતું, કે ધમની અને શિરામાં ગજબનું તુફાન છે. ધમની અને શિરામાં ગજબનું તુફાન છે. અને મારા ચરણ સુધી જ એ કા થંભી જાય છે,
મારા સુધી ચરણ સુધી જ મારા ચરણ સુધી જ એ કા થંભી જાય છે દુખ વહેંચવું જ હોય તો આખું જહાન છે કે દુખ વહેંચવું જ હોય તો આખું જહાન છે અને અંતિમ શેર આ ગઝલનો કે હું તત્વજ્ઞાન આટલું સમજી શક્યો છું દોસ્ત હું તત્વજ્ઞાન આટલું સમજી શક્યો છું દોસ્ત કે સંધ્યાની આરતી જ એ મારી અઝાન છે વાહ 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 કે સંધ્યાની આરતી જ એ મારી અઝાન છે અને ભરચક નદીની મધ્યમાં તારું મકાન છે અને વરસાદ તોય તારા ઉપર મહેરબાન છે સંધ્યાની આરતી જ એ મારી અઝાન છે બહુ સુંદર બે સમયગાળાનો ભેગો પણ કર્યો સંધ્યાકાળને સંધ્યાકાળ બહુ સુંદર બીજી એક ગઝલ ઇરશાદ એની રદીપ છે ઓછા પડ્યા ઓછા પડ્યા ઓછા પડ્યા એ રદીપ છે બિંબ પણ ઓછા પડ્યા ને થાંભલા ઓછા પડ્યા બિંબ પણ ઓછા પડ્યા ને થાંભલા ઓછા પડ્યા બાળકોને ઓરડાના ભાગલા ઓછા પડ્યા કે બાળકોને ઓરડાના ભાગલા ઓછા પડ્યા અને શેર છે કે એટલો વધતો ગયો સંબંધનો ભંગાર કે એટલો વધતો ગયો સંબંધનો ભંગાર કે જોખવા માટેના સઘળા કાટલા ઓછા પડ્યા કે જોખવા માટેના સઘળા કાટલા ઓછા પડ્યા અને હું ભૂમિતિના પ્રમેયોમાં હતો અવ્વલ છતાં હું ભૂમિતિના પ્રમેયોમાં હતો અવ્વલ અવ્વલ છતાં જિંદગી ગણવાના સઘળા દાખલા ઓછા પડ્યા કે જિંદગી ગણવાના સઘળા દાખલા ઓછા પડ્યા અને એટલે તો બે પક્ષે જોમ જુસ્સો ના રહ્યો એટલે તો બે પક્ષે જોમ જુસ્સો ના રહ્યો હણહણાટી અશ્વની ને દાબલા ઓછા પડ્યા હણહણાટી અશ્વની ને દાબલા ઓછા પડ્યા અને અંતિમ શેર છે આમાં કાફિયાની મજા છે મિસ્કિન સાહેબ તમે જોઈ શકો કે આઈનાનો મહેલ હું કેવી રીતે ઊભો કરું આઈનાનો મહેલ હું કેવી રીતે ઊભો કરું એમણે આપ્યા હતા તે આભલા ઓછા પડ્યા આઈનાનો મહેલ એમણે આપ્યા હતા આભલા ઓછા પડ્યા બિંબ પણ ઓછા પડ્યા ને થાંભલા ઓછા પડ્યા બાળકોને ઓરડાના ભાગલા ઓછા પડ્યા રહી સાહેબ સાથે ગુજરાતી ગઝલનો અને એમની ગઝલની વાતો ચાલી રહી છે એક નાનકડો આપણે વિરામ લઈએ છીએ અને પછી આપણે આગળ વધીશું વિરામ પછી તમારું સ્વાગત છે આપ સૌનું ડોક્ટર એસ એસ રાહીની ગઝલો આપણે સાંભળી રહ્યા છીએ માણી રહ્યા છીએ એસ એસ રાહીએ ગુજરાતી ગઝલ ઉપર પીએચડી કરેલું છે અને એથી એક વધારે સરસ વાત કરું તો ગુજરાતી ભાષાને બહુ સુંદર અને સમૃદ્ધ સંપાદનો આપેલા છે એમની એવી ઘણી ગઝલો છે જે ગઝલો કદાચ પહેલી વાર મેગેઝિન પછી અહીં આપણે સીધી જ સાંભળી રહ્યા છીએ રહી સાહેબ તમારી અન્ય ગઝલો પણ હવે સંભળાવો જરૂર તો એક ટૂંકી બહારની ગઝલ છે જેના બે શેર તમે ઉલ્લેખ કરેલા કે મેલું ઘેલું ફળિયું દે મેલું ઘેલું ફળિયું દે સાવ તૂટેલું નળિયું દે વાહ સાવ તૂટેલું નળિયું દે નળિયું દે અને દૂર રહે ભારે નજરોથી દૂર રહે ભારે નજરોથી એવું એક માદળિયું દે એવું એક માદળિયું માદળિયું દે અને પરવા ક્યાં છે ઊંચાઈની પરવા ક્યાં છે ઊંચાઈની પોચું પોચું તળિયું દે કે પોચું પોચું તળિયું દે અને ધોધમાર તો માત્ર કલ્પના ધોધમાર તો માત્ર કલ્પના હવામાન વાદળિયું દે હવામાન હવામાન વાદળિયું દે અને છીનવી લે
તમરાનું દળ છીનવી લે, તમરાનું દળ અને અંધારું જળહળ્યું દે, અંધારું જળહળ્યું દે. અને અંતિમ શેર મિસ્કિન કે છોને તરસ્યો છું જીવનમાં, છોને તરસ્યો છું જીવનમાં, મૃત્યુ ગંગા જળ્યું દે. વાહ ભાઈ વાહ, મૃત્યુ ગંગા જળ્યું દે. છોને તરસ્યો છું જીવનમાં, મૃત્યુ ગંગા જળ્યું દે, મેલું ઘેલું ફળ્યું દે, અને સાવ તૂટેલું નળ્યું દે. બીજી એક ગઝલ રજૂ કરું છું કે એની રદીફ છે જતી રહી, જતી રહી. કે મંજીરા શાંત થઈ ગયા, રમઝટ જતી રહી. મંજીરા શાંત થઈ ગયા, રમઝટ જતી રહી, અને રાતોમાં જાગવાનીએ ઝંઝટ જતી રહી. વાહ વાહ. કે મંજીરા શાંત થઈ ગયા, રમઝટ જતી રહી, રાતોમાં જાગવાનીએ ઝંઝટ જતી રહી, અને હિબકે ચડ્યું છે પાણીયારું એ જ વાત પર. હિબકે ચડ્યું છે પાણીયારું એ જ વાત પર, કે મટકી મૂકીને કન્યકા પનઘટ જતી રહી. મટકી મૂકીને કન્યકા, મટકી મૂકીને કન્યકા પનઘટ જતી રહી. અને શેર છે કે શ્રાવણના એ દિવસનો કરું કેમ ભરોસો, શ્રાવણના એ દિવસનો કરું કેમ ભરોસો, કે ભીના થવા ગયા અને વાછટ જતી રહી. કે ભીના થવા ગયા અને વાછટ જતી રહી, અને નહોતી ખબર કે આવી જુગલબંદી હોય છે, નહોતી ખબર કે આવી જુગલબંદી હોય છે, કે થાક્યો સૂરજ તો સાંજ પણ ઝટપટ જતી રહી. કે થાક્યો સૂરજ તો સાંજ પણ ઝટપટ જતી રહી, અને માળીએ પાનખરમાં કરી અલવિદા, અને માળીએ પાનખરમાં કરી અલવિદા, અને માળીએ પાનખરમાં કરી અલવિદા, અને કંટક ને પુષ્પ વચ્ચેની ખટપટ જતી રહી. કે કંટક ને પુષ્પ વચ્ચેની ખટપટ જતી રહી, અને પહેલા અનેરી ભવ્યતા ખંડેરમાં હતી, પહેલા અનેરી ભવ્યતા ખંડેરમાં હતી. પંખી ઉડી ગયા પછી આહટ જતી રહી. કે પંખી ઉડી ગયા પછી આહટ જતી રહી. અને અંતિમ શેર કે અંતિમ સફરમાં જોવા મળ્યો દિવ્ય જળહળાટ, અંતિમ સફરમાં જોવા મળ્યો દિવ્ય જળહળાટ, અંતિમ સફરમાં જોવા મળ્યો દિવ્ય જળહળાટ, તે બાદ શ્વાસમાં થતી વધઘટ જતી રહી. અદ્ભુત. કે અંતિમ સફરમાં જોવા મળ્યો દિવ્ય જળહળાટ, તે બાદ શ્વાસમાં થતી વધઘટ જતી રહી. મંજીરા શાંત થઈ ગયા, રમઝટ જતી રહી, રાતોમાં જાગવાનીએ ઝંઝટ જતી રહી. હવે એક રદીફ ઉપરની ગઝલ સંભળાવું. જરૂર જરૂર. થાક થાક એ રદીફ છે, અને મુસલસલ ગઝલ. જરૂર જરૂર. ટૂંકી બહારની, બહુ લાંબી નથી. અલગ અલગ ચિત્રો. કે માર્ગની વચ્ચે અહીં ઊભો છે થાક, માર્ગની વચ્ચે અહીં ઊભો છે થાક, અને બંધ કમરામાં પણે સૂતો છે થાક. ઓહ વાહ. માર્ગની વચ્ચે અહીં ઊભો છે થાક, બંધ કમરામાં પણે સૂતો છે થાક. અને શેર છે કે જળ સમાધિ હોળીએ લીધી છતાં, જળ સમાધિ હોળીએ લીધી છતાં, જળ સમાધિ હોળીએ લીધી છતાં, વૃદ્ધ આ દરિયાનો ક્યાં ઉતરો છે થાક. વૃદ્ધ આ દરિયાનો ક્યાં ઉતરો છે થાક, અને ઓળખાતો પણ નથી બે નામ છે, ઓળખાતો પણ નથી બે નામ છે, જેલમાંથી આજ જે છૂટ્યો છે થાક. કે ઓળખાતો પણ નથી બે નામ છે, જેલમાંથી આજ જે છૂટ્યો છે થાક. અને શેર છે કે રાત વરસાદી છે ને આવ્યા છે પૂર, રાત વરસાદી છે ને આવ્યા છે પૂર,
ને નદીમાં ટહેલવા નીકળ્યો છે થાક. ને નદીમાં ટહેલવા નીકળ્યો છે થાક. અને અંતિમ શેર છે કે મૂકજો હળવેકથી ફૂલોની સેજ. મૂકજો હળવેકથી ફૂલોની સેજ કે હજી હમણાં ત્યાં સૂતો છે થાક. કે હજી હમણાં જ ત્યાં સૂતો છે થાક. માર્ગની વચ્ચે અહીં ઊભો છે થાક. અને બંધ કમરામાં પણ સૂતો છે થાક. માણસ થાક જ બની ગયો છે. નક્ષિક નક્ષિક આ થાકને રદીફમાં જાણે માણસ મૂકી દઈએ તો આપણને ખબર પડે કે આ થાકેલો માણસ આખા દુનિયાનો ક્યાં ક્યાં દોડતો હોય છે, ક્યાં સૂતો હોય છે, ક્યાં જાગતો હોય છે. બરાબર છે. બહુ સુંદર ગઝલ છે કે લ્યો લ્યો ફૂલોના રંગો મઠારી જુઓ. લ્યો ફૂલોના રંગો મઠારી જુઓ અને બને તો આ ખુશ્બુ વધારી વધારી જુઓ. આ એક સુંદર મતલા આપણે રહી સાહેબનો સાંભળ્યો. એક નાનકડા વિરામ પછી આપણે ફરી પાછા સહેજ આગળ વધીએ એસએસ રહીની ગઝલ યાત્રામાં. ગઝલના ગગનમાં આપ સૌનું સ્વાગત છે. એસએસ રહીની પાસેથી આપણે ગઝલો સાંભળી રહ્યા છીએ. એસએસ રહી લો ફૂલોની સુગંધો. લ્યો ફૂલોના રંગો મઠારી જુઓ. મઠારી જુઓ રંગોને મઠારવાની વાત છે. વાહ. હા તો એ ગઝલ ઇરશાદ કે લ્યો ફૂલોના રંગો મઠારી જુઓ ને બને તો આ ખુશ્બુ વધારી જુઓ. અને બગીચાનો ઠસો જ નોખો હતો. બગીચાનો ઠસો જ નોખો હતો. ઠસો મારો તળપદી. જી 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 કેમ નહીં. કે બગીચાનો ઠસો જ નોખો હતો. સુકાઈ ગયેલી આ ક્યારી જુઓ. સુકાઈ ગયેલી આ ક્યારી જુઓ. બગીચામાં ક્યારા હોય આ ક્યારી. કે બગીચાનો ઠસો જ નોખો હતો. સુકાઈ ગયેલી આ ક્યારી જુઓ. અને તમે પુસ્તકોમાં જે વાંચી હતી. તમે પુસ્તકોમાં જે વાંચી હતી તે કલ્પનની શાહી સવારી જુઓ. કલ્પનની શાહી સવારી જુઓ. અને શેર છે મિસ્કિન કે તમે ઘર સમાવી લીધું આંખમાં. તમે ઘર સમાવી લીધું આંખમાં. તમે ઘર સમાવી લીધું આંખમાં. કહ્યું તું મેં કેવળ કે બારી જુઓ. કહ્યું તું મેં કેવળ કે બારી જુઓ. તમે ઘર સમાવી લીધું આંખમાં. કહ્યું તું મેં કેવળ કે બારી જુઓ. અને અંતિમ શેર સુફિયાના કે તરત એની તસવીર હાજર થશે. તરત એની તસવીર હાજર થશે. હાજર થશે. તમે માત્ર ઈશ્વરને ધારી જુઓ. ઈશ્વરને ધારી જુઓ. કે તરત એની તસવીર હાજર થશે. તમે માત્ર ઈશ્વરને ધારી જુઓ. લ્યો ફૂલોના રંગો મઠારી જુઓ અને બને તો આ ખુશ્બુ વધારી જુઓ. ઘાયલ સાહેબ નો બહુ સરસ એક શેર છે કે નહીં જેવો તોય ઈશ્વર તારો જ અંશ છું હું. હું પણ ઘણા સ્વરૂપે હાજર થઈ શકું છું. અને ઈશ્વર અનેક સ્વરૂપે હાજર થાય છે. બસ કણકણમાં છે. બસ એને ધારવાનું હોય. ધારવાનો જ છે. આપણી ધારણામાં જ નથી. હવે એક ગઝલ છે. વખત આવ્યો. વખત આવ્યો. આમ મધ્યમ કદની જે બહર આપણે કહીએ છીએ. અને 55મા વર્ષે લખાણી. જી. અત્યારે 66મું વર્ષ ચાલે છે. અલગ અલગ ચિત્રો છે સાહેબ જિંદગીના અનુભવના. કે હજી પણ ભર ઉનાળે કેમ બળવાનો વખત આવ્યો. હજી પણ કેમ ઉનાળે. હજી પણ ભર ઉનાળે કેમ બળવાનો વખત આવ્યો. અને જીવન મધ્યાહન ટાણે કેમ ઢળવાનો વખત આવ્યો. જીવન મધ્યાહન ટાણે કેમ ઢળવાનો વખત આવ્યો. અને વસંતો કેટલી આવી અને ચાલી ગઈ જાનમ. વસંતો કેટલી આવી અને ચાલી ગઈ જાનમ. જાનમ હવે તો પાનખરમાં તમને મળવાનો વખત આવ્યો. હવે તો પાનખરમાં તમને મળવાનો વખત આવ્યો. અને શેર છે કે હું બચપનમાં જે પાંચીકાથી રમતો તો ને હરખાતો.
હું બચપણમાં જે પાંચીકાથી રમતો હતો અને હરખાતો, હવે એ પાંચીકાને આજ દળવાનો વખત આવ્યો. હવે એ પાંચીકાને આજ દળવાનો વખત આવ્યો. અને હિમાલયમાં જઈને હાડ ગાળો છો તમે કિંતુ, હિમાલયમાં જઈને હાડ ગાળો છો તમે કિંતુ, મને સહરાના રણમાં કેમ ગળવાનો વખત આવ્યો, મને સહરાના રણમાં કેમ ગળવાનો વખત આવ્યો. અને અહીંયા સહ્યાદ્રીનો ઉલ્લેખ છે, અમારી પોનાની જે આખી ગિરિમાળા સહ્યાદ્રીની. એમ કહેવાય છે કે હિમાલય કરતા પણ એ સહ્યાદ્રી ગિરિમાળા જૂની જૂની છે, જૂની છે. તો એનો સહ્યાદ્રી પર્વત સૌથી વૃદ્ધ પર્વત, વૃદ્ધ યજી. કે હવે કેમ કે હું પૂનામાં રહું છું ને સાહેબ, 11 વર્ષથી પૂના અને અમદાવાદ બંને જગ્યા બરોબર. કે હવે સહ્યાદ્રીની આ તળેટી મારી મંજિલ છે, હવે સહ્યાદ્રીની આ તળેટી મારી મંજિલ, મારી મંજિલ છે. ભલે ને જિંદગી આખી રઝળવાનો વખત આવ્યો. બહુ સુંદર, બહુ સુંદર. કે હવે શિખર ને પોતાની મંજિલ ગણે, મંજિલ આ તો તળેટી મંજિલ, બહુ સુંદર. ફરીવાર કે હવે સહ્યાદ્રીની આ તળેટી મારી મંજિલ છે. ભલે ને જિંદગી આખી રઝળવાનો વખત આવ્યો. વાહ વાહ. અને સાહેબ આ મક્તાનો શેર, કેમ કે એમાં મારું તખલ્લુસ છે રાહી જી. કે હું રાહી છું, મને તેથી જ તો આવી સજા થઈ છે. હું રાહી છું, મને તેથી જ તો આવી સજા થઈ છે. અજાણ્યા માર્ગ પર બિંદાસ વળવાનો વખત આવ્યો, અજાણ્યા માર્ગ પર બિંદાસ વળવાનો વખત આવ્યો. હજી પણ ભર ઉનાળે કેમ બળવાનો વખત આવ્યો, જીવન મધ્યાહ્ન ટાણે કેમ ઢળવાનો વખત આવ્યો. વાહ, ત્રિપદી સંભળાવું એ જરૂર જરૂર. ત્રિપદી ગુજરાતી ભાષાની અંદર ત્રિપદી એ ત્રણ ત્રણ પંક્તિઓની અંદર આખી વાત ગઝલના રૂપે કહેવાનો પ્રયત્ન થયો છે. આઝમ કરીમી, હેમંત શાહ, આ બધા જ યાદ આવી જાય. અને આ ત્રિપદીની અંદર ગુજરાતી ગઝલ, ગઝલે પણ પોતાના રંગ અને મિજાજ પ્રગટાવેલા છે. જરૂર ત્રિપદી એમાં ત્રણ મિશ્રા હોય છે, ત્રણ પંક્તિ. એમાં પહેલી અને જે ત્રીજી પંક્તિ છે એમાં રદીફ કાફિયા મળેલા હોય છે. તો એવા એવી ત્રણ ને ત્રણ છ, કુલ છ પેલા આખા છે, છ શેર છે, છ શેર છે. યસ, બધા ચિત્રો છે મિસ્કિન સાહેબ. હાજી. કે ક્યાંય પણ ધુમ્મસ નથી, ઝાકળ નથી, ક્યાંય પણ ધુમ્મસ નથી, ઝાકળ નથી. ચો તરફ નિસ્તબ્ધતાનું રાજ છે, ચો તરફ નિસ્તબ્ધતાનું રાજ છે. ને ગગનમાં એક પણ વાદળ નથી, પણ વાદળ નથી. આ એક શેર પૂરો થયો. સાંત્વન માટે અહીં મૃગજળ નથી, સાંત્વન માટે અહીં મૃગજળ, મૃગજળ નથી. ઊંટ દાઝી જાય એવી રેત છે, ઊંટ દાઝી જાય છે. અને કાફલા પાસે શરાબી છળ નથી, કાફલા પાસે શરાબી છળ નથી. અને ફીણ છે બસ ફીણ, વડવા નળ નથી, ફીણ છે બસ ફીણ, વડવા નળ નથી. ખારવા તો તે છતાં ભયભીત છે, ને કહે છે બાવડામાં બળ નથી. હવે આંખ કોરી ધબ છે, કાજળ નથી, આંખ કોરી ધબ છે, કાજળ નથી. અને છાતીએ છે નીલવર્ણા છૂંદણા, પણ હથેળીમાં તો એકે સળ નથી, પણ હથેળીમાં તો એકે સળ નથી. અને આ શેર સાંભળજો, કે માંડવો બંધાય એવું સ્થળ નથી, માંડવો બંધાય એવું સ્થળ સ્થળ નથી. લાલ સાફો ક્યારનો ઉભો છે, અને બે ખાલી હાથ છે, શ્રીફળ નથી. કે માંડવો બંધાય એવું સ્થળ નથી, લાલ સાફો ક્યારનો ઉભો છે, અને બે ખાલી હાથ છે, શ્રીફળ નથી. અને અંતિમ કે વેદનાથી મુક્ત એવી પળ નથી, વેદનાથી મુક્ત એવી પળ નથી, એવી પળ નથી. માછલા સારે છે આંસુ, કેમ કે આજ દમયંતીની સાથે નળ નથી, આજ દમયંતીની સાથે નળ નથી, આજ દમયંતીની સાથે નળ નથી. ગઝલનું ગગન અનેક તેજસ્વી તારાઓથી ભરેલું છે. થોડા દિવસ પહેલા જ મેં વાંચ્યું કે રાત્રે આકાશમાં જે નાના નાના તારાઓ દેખાય છે ને, એ સૂર્ય કરતા અનેક ગણા મોટા છે. ગુજરાતી ગઝલના ગગનમાં
એવા અનેક તેજસ્વી તારાઓ સમગ્ર ગુજરાતમાં, ગુજરાતમાં જ નહીં ભારતમાં, સમગ્ર ભારતમાં જ નહીં વિશ્વમાં પથરાયેલા છે. અને એ વિશ્વમાં પથરાયેલા છે તેને અહીં ગઝલના ગગનમાં મૂકવાનો આપણે એક સફળ પ્રયાસ કરી રહ્યા છીએ. ફરીવાર આપણે નવેસરથી આગળ વધીશું નવી યાત્રામાં. ત્યાં સુધી વંદન.